અંગે રાજકોટ સિવિલના સત્તાધીશોની લાલિયાવાડી સામે આવી છે. ટ્રોમા સેન્ટરમાં સ્વ ખર્ચે દર્દીઓ કુલર અને પંખા લાવ્યા છે. ટ્રોમા સેન્ટરના પાંચમા માળની આ ઘટના, જે રાજકોટ સિવિલ દર્દીઓ ગરમીથી ત્રસ્ત જોવા મળ્યા. બારી પર પડદા ન હોવાથી દર્દીઓ ભીષણ ગરમીમાં શેકાયા. સવાલ અનેક ઉઠી રહ્યા છે સિવિલ તંત્ર ઉપર. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી સૌ કોઈના હાલ બેહાલ છે. સૌથી વધારે કફોડી સ્થિતિ છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના આ જે ટ્રોમા સેન્ટરના દ્રશ્યો છે, આ ટ્રોમા સેન્ટરમાં પાંચમા માળે જે ઓર્થોપેડિક વિભાગ આવેલું છે તેના દ્રશ્યો છે, કે જ્યાં જે દર્દીઓ છે તે દર્દીઓ પોતાની રીતે પોતાના પંખા લાવવા માટે મજબૂર છે. કારણ કે સ્થિતિ એ પ્રકારની છે કે જે અસહ્ય ગરમી છે તે પડી રહી છે, અને જે સિવિલ તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તે વ્યવસ્થાઓ અપૂરતી છે, અને એના કારણે જ જે દર્દીઓ છે તે પોતાની રીતે પંખા લાવવા માટે મજબૂર થયા છે. આ દ્રશ્યો છે, એક તરફ જે સરકારી બાબુઓ છે તેઓ એસી ચેમ્બરમાં બેઠા હોય છે, પરંતુ બીજી તરફ જે દર્દીઓ છે તેના હાલ બેહાલ છે. આ વખતે રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, અને રેકોર્ડ બ્રેક ગરમીની વચ્ચે જે સિવિલ તંત્ર છે તેમના દ્વારા વધારાની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ તે વધારાની વ્યવસ્થા કરવામાં આવી નથી, અને તેને કારણે જ જે દર્દીઓ છે તેના હાલ બેહાલ થઈ ગયા હોય તેવું અત્યારે આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ દ્રશ્યો છે તે વાતની ચારી ફૂકી રહ્યા છે કે તંત્રની કામગીરી છે તે કયા પ્રકારની છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે આ દર્દીઓ છે તેમને પોતાની રીતે આ જે પંખા રાખવા પડે તે કેટલા અંશે યોગ્ય. આપણે દર્દીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો આપ, કેટલી ગરમી પડી રહી છે, કેટલી હાલાકી પડી રહી છે? બહુ જ ગરમી છે, અને ઓપરેશન હોય એટલે તો રહેવાય ને ગરમી. એટલે તમે પંખો તમારો આ છે લીએ તમારો? હા, ઘરેથી જ લેવો, કેમ કે પંખાની સુવિધા છે ને એટલા માટે. શું માનો છો કે આટલી અસહ્ય ગરમી પડે તો તંત્રે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ, ફરજિયાત કરવી જોઈએ? ગરમીઓ માટે, દર્દીઓ માટે તો કરવી જોઈએ ખાસ કરીને. પ્રયત્ન કરશું. દર્દીના સગા પણ છે આપણે તેની સાથે. શું કેશો તમે, ઘરેથી પંખો લઈ આવ્યા, કેટલી મુશ્કેલી પડે રહી? મુશ્કેલી કાં પડે, પંખો લઈને રાખી દીધો. માનો છો સિવિલ તંત્રે અહીંયા વધારાની વ્યવસ્થા કરવી જોઈએ? કરી દે તો સારું કહેવાય. દાદા કેટલી ગરમી થાય છે? ગરમી બહુ થાય, રહેવા તો નથી, અથોર ગરમી થાય. એટલે આપ ઘરેથી પંખો લીધા? આય છે લીધો, રાજકોટથી. ક્યાં ક્યાં ગામથી આવો છો તમે? અમે તો દ્વારકા જિલ્લામાંથી આવી. દ્વારકા જિલ્લામાંથી આવો? બસ. પણ એટલે જે બહાર ગામથી, બહારના જિલ્લાઓમાંથી જે દર્દીઓ આવી રહ્યા છે તે પણ અહીં ભાડે, એટલે ભાડે લીધો હશે ને પંખો અહીંયા? હા, વેચાતો લીધો. વેચાતો લીધો? એટલે આ હોસ્પિટલ માટે જ વેચાતો લીધો પંખો? હા હા, હોસ્પિટલ. જુઓ તમે કે અહીં દર્દીઓ જે બહારના જિલ્લામાંથી જે દર્દીઓ આવે છે તેમને અહીં સારવાર માટે આવે ત્યારે બહારથી વેચાતો પંખો લેવો પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે. સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તેમના દ્વારા અત્યારે જે અસહ્ય ગરમી પડી રહી છે તેને લઈને યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. એક તરફ જે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ છે તેમની ચેમ્બરમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ એસી છે. અહીં એસી ઇન્સ્ટોલ કરવું શક્ય છે કે નહીં તે તો વહીવટી તંત્રનો વિષય છે, પરંતુ જરૂરથી વધારાના પંખા અને કુલરની વ્યવસ્થા કરવી એ તંત્રની જવાબદારી છે, અને એટલા માટે તેમને આ જવાબદારી પૂરી કરવી જોઈએ. કારણ કે અત્યારે જે પ્રકારે અસહ્ય ગરમી પડી રહી છે, જે પ્રકારે તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક પહોંચ્યો છે, કારણ કે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 40-41 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હતું, પરંતુ આ વખતે 42-44 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચ્યું છે, અને આ તાપમાનમાં જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ અપૂરતી છે, અને એટલા માટે લગભગ જેટલા પણ અહીં દર્દીઓ જોવા મળી છે તે દર્દીઓ પોતાના વ્યક્તિગત પંખા પોતાના ઘરેથી વેચાતા લઈ અને અહીં આવી રહ્યા છે, અને આ ગરમીનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે જેટલા પણ આ પ્રકારના વોર્ડ છે ત્યાં વોર્ડમાં તાત્કાલિક વ્યવસ્થા કરવી એટલી જ જરૂર છે, કારણ કે ગરમીથી તમામ લોકોના હાલ બેહાલ છે, અને તેવામાં દર્દીઓ છે તેમને ભારે હાલાકી પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.